ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? હિન્દી વિષય. તો આપણે ગયા વિડીયોમાં ક્યાં સુધી ભણ્યા હતા? પેજ નંબર 18 સુધી ભણ્યા હતા. શાકભાજી વિશે આપણે ભણ્યા હતા. તો આજે હવે દીપાવલી, દીપાવલી એટલે કે દિવાળી. ચાલો આપણે પહેલાં શબ્દાર્થ જોઈએ. દીપાવલી એટલે કે દિવાળી. સબ એટલે કે બધા. પટાખે એટલે કે ફટાકડા. રોશની એટલે કે પ્રકાશ. ને તહેવાર એટલે કે તહેવાર. તો આ દિવાળીનું સમય છે અને આ દિવાળીનું ઉજવણી કરી રહ્યા છે આ બધા બાળકો, વડીલો બધા કરી રહ્યા છે ને. તો ચાલો હવે આપણે પાઠ ભણીએ. આજ દીપાવલી હે, એટલે કે આજે દિવાળી છે. જો હું હિન્દી છે ને એનું ગુજરાતી પણ કરતી જાઉં છું એટલે તમારે શાંતિથી સાંભળવાનું છે. સબ લોગ બહુત ખુશ છે એટલે કે બધા લોકો ખૂબ જ ખુશ છે. સબને નયે કપડે પહેને હે, એટલે કે બધાએ નવા કપડાં પહેરેલ છે. પછી સબકે દરવાજો પર તોરણ બંધે હે, એટલે કે બધાના દરવાજા પર તોરણ બાંધેલ છે. સબકે ઘર સાફ સુધીર હે, સબકે ઘર સાફ સુથરે હે, એટલે કે બધાના ઘર સ્વચ્છ અને સુંદર છે. બચ્ચે ફટાકે ફોડ રહે હે, એટલે કે બાળકો છે એ ફટાકડા ફોડી રહ્યા છે. અહીંયા જો બાળકો આપ્યા છે ને એ જો ફટાકડા ફોડે છે. આ બાળક છે એ ફૂલકણી નહીં ફટાકડા ફોડી રહ્યો છે. પછી આ બાળક પાસે ફૂલકણી છે, આ છોકરી પાસે પણ શું છે? ફૂલકણી છે. પછી આ ભમચકડી છે, એવી રીતના બધા અલગ અલગ ફટાકડા છે એ ફોડી રહ્યા છે. સબ જગ્યા રોશની હી રોશની છે, એટલે કે બધી જગ્યાએ પ્રકાશ એટલે પ્રકાશ પ્રકાશ છે. રોશની એટલે શું થાય? પ્રકાશ થાય. જો અહીંયા બધે દીવડા છે ને, દીવડા બધે અલગ અલગ જગ્યાએ મૂકેલા છે. પછી અહીંયા લાઇટિંગ મૂકેલી છે એટલે કે રોશની એટલે પ્રકાશ પ્રકાશ બધે દેખાય છે આપણને. અંજવાળું દેખાય છે ને સરસ મજાનું. આપણે પણ આવું કરીએ છીએ ને દિવાળી હોય ત્યારે રંગોળી પૂરી. પછી જો આ બાળક રંગોળી પૂરી રહ્યો છે, બાળકો ફટાકડા ફોડે છે, આ વડીલો છે, આ દાદા દાદી એ બધા બાળકો ફટાકડાને ફોડે છે ને જોઈ રહ્યા છે આનંદથી. પછી આપણે આગળ જોઈએ. દીપાવલી કે તહેવારો કી રાની હૈ, એટલે કે દિવાળી છે એ તહેવારની રાણી છે. ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હૈ, એટલે કે એ દિવસે ધન દેવી લક્ષ્મીજીની પૂજા કરે છે. દિવાળીના દિવસે ધન દેવી લક્ષ્મીજીની પૂજા કરે છે બધા. દીપાવલી કો દિવાળી ભી કહેતે હૈ, એટલે કે દીપાવલીને દિવાળી પણ કહે છે. દિવાળી હર સાલ આશ્વિન માસ મે આતી હૈ, એટલે કે દીપાવલી છે દર વર્ષે આસો મહિનામાં આવે છે. તો ચાલો બાળકો, આજે આપણે આ ભાષાંતર જોયું ને હિન્દીનું ગુજરાતી. ચાલો બીજી વાત જોઈએ. આજ દીપાવલી હે, એટલે કે આજે દિવાળી છે. સબ લોગ બહુત ખુશ છે, એટલે કે બધા લોકો ખૂબ જ ખુશ છે. સબને નયે કપડે પહેને હે, એટલે કે બધાએ નવા કપડાં પહેરેલ છે. સબકે દરવાજો પર તોરણ બંધે હે, એટલે કે બધાના દરવાજા પર તોરણ બાંધેલ છે. સબકે ઘર સાફ સુથરે હે, એટલે કે બધાના ઘર સ્વચ્છ અને સુંદર છે. બચ્ચે ફટાકે ફોડ રહે હે, એટલે કે બાળકો છે એ ફટાકડા ફોડી રહ્યા છે. સબ જગ્યા રોશની હી રોશની હે, એટલે કે બધી જગ્યાએ પ્રકાશ આપણને જોવા પ્રકાશ અને પ્રકાશ જોવા મળે છે. દીપાવલી તહેવારો કી રાની હે, એટલે કે દીપાવલી છે દિવાળી એ તહેવારોની રાણી છે. ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, એ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. દીપાવલી કો દિવાળી ભી કહેતે હે, એટલે કે દીપાવલી છે એને દિવાળી પણ કહેવામાં આવે છે. દીપાવલી હર સાલ આશ્વિન માસ મે આતી હે, એટલે કે દિવાળી છે દર વર્ષે આસો મહિનામાં આવે છે. તો ચાલો બાળકો, આપણે હવે અહીંયા સુધી આજે ભણીએ. સ્વાધ્યાય છે એ આપણે આવતા વિડીયોમાં ભણવાના છે. તો ચાલો બાળકો, આ શબ્દાર્થ અને
આ હિન્દી છે એનું ગુજરાતી તમારે ઘરકામની નોટમાં લખવાનું છે, હોમવર્કમાં. પહેલાં તમારે હિન્દીની એક લાઇન લખવાની, પછી નીચે ગુજરાતી લખવાનું છે કે આજે દીપાવલી હે તો આજે દિવાળી છે, એવી રીતના તમારે ઘરકામની નોટમાં લખવાનું છે. શબ્દાર્થને હિન્દીનું ગુજરાતી કરવાનું છે, ભાષાંતર કરવાનું છે. તો તમારે બધાએ હોમવર્કમાં શબ્દાર્થની હિન્દીનું ભાષાંતર એ લખવાનું છે. ચાલો બાળકો, હવે આપણે સ્વાધ્યાય આવતા વિડીયોમાં જોશું, તો ત્યાં સુધી આવજો.